एकता नगर खाते गुजरात साहित्य अकादमी गांधीनगर शिक्षा संस्कृत उत्तान ट्रस्ट नवी दिल्ली अने एसओयूना संयुक्त उपक्रमे आयोजित बे दिवसीय भारतीय भाषा संगम कार्यक्रमनું સમાપન થયો હતો। રાજ્યપાલે જણાવ્યું કે લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ ઐતિહાસિક સ્થાન પર ભારતીય ભાષા સંગમમાં હાજરી આપવી મારા માટે ગૌરવની ક્ષણ છે। આપણી ભાષાઓની એકતા વિશે વિચારીએ છીએ ત્યારે આપણી માતૃભૂમિ વિવિધ ભાષાઓની મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે। સાહિત્ય ક્ષેત્રે અનાદિકાળથી ભાઈચારો જ્ઞાનનો ખજાનો માતૃભાષા થકી જ વિકસાવવામાં આવ્યો હતો, પરંતુ 1858માં મોગલોએ આપણી પ્રાચીન પ્રણાલીને નિષ્ફળ બનાવી અને શિક્ષણ નીતિ અમલમાં મૂકી અને ધીમે ધીમે આપણી સંસ્કૃતિ અને પરંપરાને બદનામ કરવાનો અને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો। આજે સમગ્ર વિશ્વમાં 7000થી વધુ ભાષાઓ બોલાય છે, તેથી જ ભારતના બંધારણમાં આર્ટિકલ 29 અને અનુચ્છેદ 343થી 351 સુધી શરૂ થતાં આપણા બંધારણમાં ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંરક્ષણની જોગવાઈ છે। સંસ્કૃત, હિન્દી, હિન્દુસ્તાની હિન્દી અને ઉર્દુનું મિશ્રણ રાષ્ટ્રીય અને સત્તાવાર ભાષા, દેવનાગરી અને ફારસી લિપિઓ, ભારતીય અને વિદેશી અંકો અને અંગ્રેજીની સુસંગતતા પર અનેક વિવાદો આગળ પાછળ ઉડ્યા। તે સમયે ઉત્તર દક્ષિણ વિભાજન સ્પષ્ટ હતું। આપણા દેશમાં સેંકડો ભાષાઓ, માતૃભાષાઓ અને બોલીઓ પ્રચલિત હોવા છતાં 8મી અનુસૂચિએ અત્યાર સુધીમાં માત્ર 22 ભાષાઓને જ માન્યતા આપી છે। બંધારણીય જોગવાઈઓ ખરેખર સમયની કસોટી પર ખરી ઉતરી છે અને તે આપણા બંધારણ નિર્માતાઓને સાળપણની શ્રદ્ધાંજલિ સમાન છે। આ બે દિવસીય ભાષા સંગમનો મુખ્ય હેતુ ભારતીય ભાષાઓની એકતાની ઘોષણા અને તેનો મજબૂત કરવાનો છે। ભારતીય ભાષાઓની એકતાને કોઈ નકારી શકે તેમ નથી। વધુ મહત્ત્વપૂર્ણ અને મજબૂત બંધન એ એકતાની સંસ્કૃતિ, સહિયારો ઇતિહાસ અને જીવનશૈલી છે। અનેક સહસ્રાબ્દીએ સુધી અને આપણા રાષ્ટ્રત્વના મુખ્ય પાયાને સમાવે છે। જો આજે દરેક પ્રદેશ અને દરેક ભાષા ધર્મનું મહત્ત્વ સમજે છે તો તેનું કારણ ભારતનો જન્મજાત વારસો છે। આ વાસ્તવિકતા આપણામાંના દરેક અંતઃકરણમાં ઊંડી રહે છે જે કોઈપણ ભાષામાં વ્યક્ત કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંતિમ સત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાષા સંબંધી રાખવાનો નમ્ર પ્રયાસ અને પરિણામલક્ષી રોડમેપ તૈયાર કરવાની દિશામાં ઉમદા પ્રયાસ કરાયો હતો। શિક્ષણ સંશોધન પ્રશાસન સ્પર્ધાત્મક પરીક્ષાઓ, રાજગોર વ્યાપાર, ટેકનોલોજી, કાયદો અને ન્યાય ક્ષેત્ર સહિત ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારોમાં ભાષા સંસ્થાઓ તથા ગુજરાત સાહિત્ય એકેડેમીની ભૂમિકા પર વિવિધ સત્રોમાં ભાષા વિદ્વાનો વચ્ચે પરસ્પર સંવાદ થયો હતો। વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે વિવિધ ભારતીય 22 ભાષા સંગમ માટેના આ મંચ, વિવિધ 41 પ્રાંતની 22 ભાષાના 200થી વધુ સાહિત્યક સર્જકો, ભારતીય ભાષા પ્રેમી, કથન લેખન સંગમ સમન્વય વિશે વિચાર મંથન કરી રોડમેપ તૈયાર કરવા સહિત ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, કન્નડ સહિતની ભારતની 22 ભાષાઓમાં થયેલા સાહિત્યક ખેડાણ, પુસ્તક અને શિક્ષણમાં પ્રાદેશિક ભાષાઓના જોડાણ પર ભાર મુકાયો હતો। ભારતીય ભાષા સંગમ શિબિરમાં 2 દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને સામૂહિક ચિંતન અને વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। ભારતીય ભાષાને પ્રેરક બળ પૂરું પાડવા ભાષાને અભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકરો બનશે। વિવિધ રાજ્યોમાંથી આવેલા મહાનુભાવો સભાઘરમાં સત્ર દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરી ભાષા સાહિત્યના નિષ્ણાતો સાથે વિદ્વાનો જોડાયા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સંસદ ડૉક્ટર અશોક બાજપેયી, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ટ્રસ્ટના રાષ્ટ્રીય સચિવ ડૉક્ટર અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને મહાસચિવ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ટ્રસ્ટના રાષ્ટ્રીય સહસંયોજક વિનોદ સહિત સભાગારમાં વિવિધ રાજ્યોના ભાષા વિદ્વાનો, નિષ્ણાતો, શિબિરાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા।